સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં ચૂંટણી પૂર્વે જ કમળક્રાંતિ. જિલ્લા પંચાયતની એક તેમજ તાલુકા પંચાયતોની ત્રણથી વધુ બેઠક ઉપર ભાજપનો બિનહરીફ કબજો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પાલનપુરમાં બેઠક યોજી હોદ્દેદારોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. કોંગ્રેસની ટિકિટની લાલચ આપી દાવેદાર પાસેથી એડવાન્સમાં 25,000 રૂપિયા પડાવવાના મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ. કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે જ ખળભળાટ. પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા સરકાર સામે મંડાયો મોરચો. જો ખાનગીકરણની હિલચાલને બ્રેક ના લાગે તો ઉગ્ર આંદોલન છેડવાની વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ખુલ્લી ચીમકી. લાખણી પંથકમાં ધસી આવેલા દીપડાએ વજેગઢ બાદ ગેડા ગામમાં મચાવ્યો આતંક. અમીરગઢના ડોલિયાવાસમાં ગ્લેન્ડર રોગનો શિકાર બનેલા 5 અશ્વોને મોતને ઘાટ ઉતારાયા હોવાના અહેવાલો બાદ જસરા ગામે યોજાનાર અશ્વમેળાના આયોજન માટે વહીવટીતંત્રએ વિશેષ તકેદારી રાખવાની તાતી જરૂર. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી જંગમાં જીત માટે બંને હરીફ પક્ષોએ તમામ તાકાત કામે લગાડી છે. ત્યારે આ ચૂંટણી જંગ પૂર્વે જ જિલ્લા પંચાયતની એક તેમજ વડગામ તાલુકા પંચાયતની મહત્વની બે અને ડીસા તાલુકા પંચાયતની એક બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ છાવણીનો ઉત્સાહ બિવડાઈ ગયો છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મની શુક્રવારે ચકાસણી કરાયા બાદ દાંતીવાડા તાલુકાની પાંથાવાડા જિલ્લા પંચાયત બેઠકના ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવાર અંબાબેન પટેલે અનઅપેક્ષિત રીતે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લઈ ચૂંટણી જંગમાંથી ખસી જવાનો નિર્ણય લેતા આ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર રામુભાઈ સવસીભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જવાની જાહેરાત પણ કરી દીધી છે અને ભાજપને વધુ એક મહત્વની સફળતા મળી છે. ત્યારે દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકીએ આ જીતને ભાજપના સુશાસનમાં પ્રજાના વિશ્વાસનો પડઘો ગણાવી બંને વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીથી ત્યારે પણ વિપક્ષ ખૂબ કાવાદાવા કર્યા હતા. અમારો 6ઠી વખત 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, એમાં લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને જે આજે અમારી બનાસકાંઠાની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી એમાં બનાસકાંઠાની અંદર પંચાયત બિનહરીફ થઈ છે. એક મારા દાંતીવાડા તાલુકાની અંદર પાથાવાડા અને અમારા વિજેતા ઉમેદવારોને અભિનંદન આપું છું. અને જે કોંગ્રેસ પક્ષની અંદર જે વાતો થતી હતી એ જ પ્રમાણે કોંગ્રેસની ટિકિટો લઈ અને એમને પણ એમના પક્ષ ઉપર વિશ્વાસ નહોતો, ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો વિશ્વાસ મૂક્યો છે અને જે પાથાવાડા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર અજબાભાઈ હતા એ તરત જ એમનું ફોરમ પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાનના સરસ આ દેશના કામ માટે સહભાગી બન્યા છે, એમને પણ અભિનંદન આપું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ડીસા તાલુકાની 9 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ડીસા તાલુકાની મુડેઠા અને કુચાવાડા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા આ બંને બેઠક ઉપર ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ડીસા તાલુકાની 9 બેઠકો માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની સમયમર્યાદા આજે બપોરે પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે 9 બેઠકો માટે કુલ 23 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
જેમાં મુડીઠા બેઠક પર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ અને ભાજપના ઉમેદવાર દિનેશભાઈ દવે સામે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં આ બેઠક પર ભાજપ અને અપક્ષ વચ્ચે ટક્કર જામશે. જ્યારે અન્ય બેઠકો પૈકી સમો મોટા, ભડત, માલગઢ અને નેસડા બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ટક્કર થશે. જ્યારે ઢુવા, જુનાડીસા અને જેરડા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. જોકે મુડેઠા અને કુચાવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સ્પર્ધામાં ન હોવાથી અપક્ષ અને ભાજપ વચ્ચે ટક્કર થશે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી જંગમાં તાલુકા પંચાયતની વધુ એક બેઠક પર ભાજપે બિનહરીફ કબજો જમાવ્યો છે. શુક્રવારે કોંગ્રેસના મેન્ડેટના અભાવે વડગામ તાલુકા પંચાયતની મગરવાડા અને શેરપુરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થઈ જતા આ બંને બેઠકો ભાજપના ફાળે ગયા બાદ આજે ડીસા તાલુકા પંચાયતની રાણપુર આથમણાવાસ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર આનંદભાઈ ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વહેંચણીમાં ગોટાળાના પગલે તાલુકા પંચાયતોની કુલ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જ મેદાનમાં ન રહેતા ભાજપને અનઅપેક્ષિત સફળતા મળી ગઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ માટે વળતા પાણી જેવો ઘાટ ઘડાયો છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સજાલા ગરમાવા વચ્ચે જિલ્લા પંચાયતની એક બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપના ફાળે આવી ગઈ છે. ત્યારે આ વખતે પણ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન અકબંધ રાખવા માટે ભાજપની નેતાગીરી તનતોડ પ્રયાસો કરી રહી છે. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સ્થાનિક આગેવાનો સાથે ખાસ ચૂંટણીલક્ષી બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે પર જગાણા પાસે આવેલા વિહારધામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી પરબતભાઈ પટેલ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્યો અને જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનમત ભાજપ તરફ રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ભાજપ કબજે કરશે તેવો મજબૂત વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં 75 નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના પણ કેટલીક પેટા ઇલેક્શનો સાથે સાથે બનાસકાંઠાની બધી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન, ખેડા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતના ઇલેક્શનો ચાલી રહ્યા છે ત્યારે જે પ્રકારનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં હું જોઈ રહ્યો છું, આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ, વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહનું સંગઠનનું માર્ગદર્શન, કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસના ઉમેદવારો ગત વિધાનસભામાં જીતીને ધારાસભ્ય બન્યા છે. લોકોને છેતરાયા હોય એવો ભાવ, કારણ કે પ્રલોભનો પ્રપંચો અને જ્ઞાતિ જાતિના વેર જે રેડીને જીતી અને પછી લોકોની સેવાનો ભાવ, એ કોંગ્રેસનો ક્યારેય રહ્યો નથી. સત્તાલક્ષી રાજનીતિ એ કાયમ કોંગ્રેસે કરી છે. ભારતીય જનતા પાર્ટી એ સેવાલક્ષી કામ કરે છે, રાજનીતિ કરે છે અને એટલા માટે જ રાજ્યની જનતા એ 22 વર્ષથી અને હવે 5 વર્ષ વધારે એટલે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આવ્યો છું ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી, રાજ્યની સરકાર એ પણ ભારતીય જનતા પાર્ટીની આ પૂર્વે હતી, અત્યારે પણ છે અને કેન્દ્ર સરકાર પણ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યને ફાયદો, ગામને ફાયદો, નગરને ફાયદો એ હંમેશા જેમની રાજ્યમાં સત્તા હોય છે ત્યારે એ વિકાસ થતો હોય છે. એટલે બનાસકાંઠામાં એક ઉત્સાહનું વાતાવરણ હું જોઈ રહ્યો છું. 4 જેટલી તાલુકા પંચાયત જે બિનહરીફ થઈ છે, હમણાં જ મને સમાચાર મળ્યા છે, એક જિલ્લા પંચાયત એ બિનહરીફ થઈ છે, એ જ કોંગ્રેસના વિખવાદ, કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ, એમના કાવાદાઓ, 2 મેનેડો એ કોઈ એક 2 ઉમેદવારોને મળે આ પ્રકારની દયનીય સ્થિતિ એ કોંગ્રેસની એ ક્યારેય નહોતી. સત્તાલક્ષી રાજનીતિ ગમે ને એ પ્રકારની સત્તાઓ સોંપી અને કોંગ્રેસ એ પોતાના પગ ઉપર કુવાડો માર્યો છે એ બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે. વડનગર જેવી તાલુકા પંચાયત 4, વડગામ એ તાલુકા પંચાયત 4 જીતતા હોય એ જ બતાવે છે કે બનાસકાંઠાની જનતાએ એ જીતાડવાનું નક્કી કર્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પગલે આજે પાલનપુરના મહેમાન બનેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ નહીં પણ વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ટિકિટો પૈસા લઈને અપાઈ હોવાના આક્ષેપો થયા છે. તેથી પ્રજા હવે કોંગ્રેસને સત્તા આપવાનું પસંદ નહીં જ કરે. માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને જણાવવા માંગુ છું કે માત્ર જિલ્લા તાલુકા પંચાયતની સીટ નહીં, વિધાનસભામાં પણ આરોપો કે કોંગ્રેસના પ્રદેશના આગેવાનોને પૈસા લઈ એમના જ આગેવાનોએ એમની જ બેઠકોમાં વિશ્લેષણની બેઠકોમાં કર્યા છે કે પૈસા લઈને ટિકિટોની ફાળવણી કરી છે, પૈસા લઈને ટિકિટો મળી નથી, એટલે કોંગ્રેસમાં નવું નથી. એટલા માટે જ રાજ્યની જનતા એ કોંગ્રેસને આ રાજ્યમાં સત્તા ઉપર લાવવા દેવા માગતી નથી. જિલ્લા મથક પાલનપુર ખાતે શુક્રવારે સાંજે એસીબીની ટીમે સફળ છટકું ગોઠવી પાલનપુરની સમાજ કલ્યાણ કચેરીના ક્લાર્કને લાંચ લેતો રંગે હાથે ઝડપી લીધો છે. વિદ્યાર્થીને સરકાર તરફથી મળેલ શિષ્યવૃત્તિના ચેકના લખાણમાં થયેલી ભૂલ સુધારવા માટે 500 રૂપિયાની લાંચ લેતા આ ક્લાર્ક મહાશયને એસીબી પોલીસે ઝડપી લીધા હતા. પાલનપુરમાં આવેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પરિમલભાઈ દેસાઈ શિષ્યવૃત્તિની કામગીરી સંભાળતા હતા. દરમિયાન એક વિદ્યાર્થીને ટ્યુશનની ફી માટે મળેલી 15,000 રૂપિયાની સહાયના ચેકના લખાણમાં ભૂલ થતાં આ વિદ્યાર્થી ચેક પરનું નામ સુધારવા માટે શુક્રવારે આ કચેરીમાં ગયો હતો. જે વખતે આ કચેરીના ક્લાર્ક પરિમલભાઈ જો અત્યારે નામ સુધારવું હોય તો 500 રૂપિયા થશે અને 500 રૂપિયા ન આપવા હોય તો 6 મહિના સુધી ધક્કા ખાવા પડશે તેવું કહેતા આ વિદ્યાર્થીએ લાંચ આપવાની તૈયારી દર્શાવી એસીબી પોલીસને જાણ કરી દેતા એસીબી પીઆઈ કેજે પટેલે શુક્રવારે સાંજે તેમની ટીમ સાથે આ કચેરીમાં પહોંચી જઈ છટકું ગોઠવ્યું હતું. જે વખતે આ ક્લાર્ક ફરિયાદી વિદ્યાર્થી પાસેથી 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. એસીબીના આ સફળ ઓપરેશનથી લાંચી અમલદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોંગ્રેસની ટિકિટની લાલચ આપી દાવેદાર પાસેથી એડવાન્સમાં 25,000 રૂપિયા પડાવવાના મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ. કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે જ ખળભળાટ. પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા સરકાર સામે મંડાયો મોરચો. જો ખાનગીકરણની હિલચાલને બ્રેક ના લાગે તો ઉગ્ર આંદોલન છેડવાની વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ખુલ્લી ચીમકી. લાખણી પંથકમાં દસી આવેલા દીપડાએ વજેગઢ બાદ ગેળા ગામમાં મચાવ્યો આતંક. અમીરગઢના ડોલિયાવાસમાં ગ્લેન્ડર રોગનો શિકાર બનેલા 5 અશ્વોને મોતને ઘાટ ઉતારાયા હોવાના અહેવાલો બાદ જસરા ગામે યોજાનાર અશ્વમેળાના આયોજન માટે વહીવટીતંત્રએ વિશેષ તકેદારી રાખવાની તાતી જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મંડળું લલચાય, સરિતા થઈને સાગરને વળવાને ઈતો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ડીસાની સેન્ટ જેવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે. આ પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5,000ની સ્કોલરશીપ, દ્વિતીય નંબર આવનારને 3,000ની સ્કોલરશીપ અને તૃતીય નંબર આવનારને 2,000ની સ્કોલરશીપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે શાળામાંથી રજીસ્ટ્રેશન ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/2/2018 સોમવાર સુધી ભરવાની રહેશે.
પરીક્ષાની તારીખ 4/3/2018 રવિવાર સવારે 11 થી 1 કલાક સુધી. પરીક્ષાનું સ્થળ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટો ફાળવામાં આર્થિક વહીવટ થયો હોવાના આક્ષેપો વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ટિકિટ ફાળવા માટે 25,000 રૂપિયા પડાવ્યા બાદ ટિકિટ બીજાને પધરાવી દઈ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગુરુવારે અંતિમ દિવસ હતો ત્યારે ગુરુવારે સાંજે કોંગ્રેસના મેન્ડેટના મામલે હોબાળો થયો હતો અને મેન્ડેટ ન મળતા કોંગ્રેસની ટિકિટના દાવેદારોએ જાહેરમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણે વડગામ તાલુકા પંચાયતની વણસુલ બેઠક ઉપર ટિકિટ અપાવવા માટે કોંગ્રેસના કિસાન મજદૂર સંઘના ઉપપ્રમુખ ફતાભાઈ કરણ પાસેથી એડવાન્સમાં 25,000 રૂપિયા પડાવ્યા હોવાની ચકચારી વિગતો પણ બહાર આવી હતી. જોકે મેન્ડેટ ન મળ્યા બાદ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કથિત રીતે લીધેલા 25,000 રૂપિયા પરત ન આપતા ફતાભાઈ કરણે શુક્રવારે મોડી રાત્રે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ વિરુદ્ધ પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા જિલ્લા કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફતાભાઈ કરણની ફરિયાદના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસે ઝાકીરભાઈ ચૌહાણ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 મુજબ ગુનો દાખલ કર્યો છે અને PSI SA રાણાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 9/2018 રોજ ફરિયાદી શ્રી ફતાભાઈ ચેલાભાઈ કરણ રહે વણસલવાળાઓએ પાલનપુર પોસ્ટે ગુનો નોંધાવેલ છે. જે ગુના બાબતે તેઓએ કોંગ્રેસ તાલુકા પંચાયતની સીટ ઉપર મેન્ટેન્ટના પૈસા રૂપિયા 25,000 જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણને આપેલા તે બાબતે પરત ના આપી વિશ્વાસઘાત કરેલ હોય જે બાબતેનો ગુનો રજૂ થયેલ છે અને આગળની તપાસ ચાલુ છે. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. આજે થરાદથી ડીસા તરફ જતા હાઈવે રોડ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે. થરાદ નજીક ડીસા હાઈવે પર આવેલા હરિપુરા પાસેથી પૂર ઝડપે પસાર થયેલી પિકઅપ જીપ અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જણને ઈજા થઈ હતી. આ બનાવમાં ઘવાયેલા ઈજાગ્રસ્તને થરાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આજે થરાદ તાલુકાના ચારડા ગામ નજીક પણ ટ્રેક્ટર ઉથલી પડતા ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો. બીજી એક ઘટનામાં થરાદથી મીઠા તરફ જતા રોડ ઉપર ચાલતી નાળાની કામગીરીમાં અપાયેલા ખરાબ ડાયવર્ઝનના કારણે જીપ પલટી ખાઈ જતા જીપમાં બેઠેલા બે મુસાફરોને ઈજાઓ થઈ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ડાયવર્ઝનના સ્થળે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવાના વિરોધમાં હાથ ધરાયેલ સિવિલ બચાવો અભિયાન અંતર્ગત આજે પાલનપુર ખાતે યોજાયેલી જાહેર સભામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉપસ્થિત રહી સિવિલના ખાનગીકરણના વિરોધમાં જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર ખાતે આવેલી 700 બેડની સિવિલ હોસ્પિટલનું સંચાલન બનાસડીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા માટે સિવિલ સંઘર્ષ સમિતિ દ્વારા સિવિલ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પાલનપુરના રામલીલા મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉપસ્થિત રહી સિવિલના ખાનગીકરણના મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને હાલ સિવિલ હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવતા લાખો ગરીબ દર્દીઓના હિતો સાથે ચેડા કરવાના સરકારના મનસૂબાને કોઈ કાળે સાકાર નહીં થવા દેવાનો હુંકાર કર્યો હતો. જો સિવિલનું ખાનગીકરણ થતું નહીં અટકે તો આગામી સમયમાં પાલનપુરથી કંડલા જતા નેશનલ હાઈવે રોડ ઉપર સામખિયારી પાસે ચક્કાજામ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ દાહોદ, અમરેલી, વ્યારા અને ભરૂચમાં પણ સરકારી હોસ્પિટલોનું ખાનગીકરણ કરવાની હિલચાલ ના અટકે તો આ પાંચેય જિલ્લાઓમાં વિશાળ રેલીઓ કાઢી ગાંધીનગરને ઘેરવાની ચીમકી પણ જિજ્ઞેશ મેવાણીએ ઉચ્ચારી હતી. સરકાર દ્વારા તાજેતરમાં જે કેન્દ્રનું બજેટ પેશ થયું એમાં 50 કરોડ ભારતના નાગરિકોને
આરોગ્યની સુવિધાઓ અને વીમો આપવાની એક જુમલેબાજી કરવામાં આવી છે. કેમ કે સરકારની દાનત જો ખરેખર સાચી હોત નરેન્દ્રભાઈની અને ખરેખર એ 50 કરોડ દર્દીઓને લાભ આપવા માંગતા હોત તો સમગ્ર ગુજરાતની અંદર ભરૂચ, વ્યારા, દાહોદ, અમરેલી અને પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી, ખાનગીકરણના પ્રોજેક્ટ્સ હાથ ઉપર ધરી લાખો દર્દીઓના પેટ ઉપર પાટો મારવાની હિલચાલ ના કરી હોય. આજે સિવિલ બચાવ સમિતિ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો એની પણ પોલીસ પરમિશન આપતા નહોતા. આજે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે હું, મારી ઉપરાંત કોંગ્રેસના પણ અન્ય ધારાસભ્યો વિરોધ પક્ષ માટે વિરોધ પ્રદર્શિત કરવા માટે ઉપસ્થિત રહેવાના હતા. ચૂંટાયેલા ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવને પણ જો ધરણાની કે પોલીસ પરમિશન તમે આપવા માંગતા ના હોય તો લોકતંત્રની હત્યા કહેવાય. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને બનાસકાંઠાની જનતા વતી હું સરકારને, કલેક્ટરશ્રીને, આરોગ્ય વિભાગને ખાસી અપીલ કરું છું કે તમે તાત્કાલિક ધોરણે પગલાં લો, એક્શન લો અને કોઈ પણ સંજોગોમાં બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ રોકાવવું જોઈએ. વ્યારા, દાહોદ, અમરેલી, ભરૂચ તમામ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ રોકાવવું જોઈએ. જો નહીં રોકાય તો અહીંયા પોલીસ પરમિશન નથી આપતા એવા તો છોડો, આખા ગુજરાતના 5 જિલ્લાઓમાંથી 5 રેલી કરી ગાંધીનગરના ઘેરાવનો કાર્યક્રમ પણ થાય. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણી પંથકમાં દશી આવેલા દીપડાએ વજેગઢ બાદ ગેડા ગામમાં મચાવ્યો આતંક. અમીરગઢના ઢોલિયાવાસમાં ગ્લેન્ડર રોગનો શિકાર બનેલા 5 અશ્વોને મોતને ઘાટ ઉતારાયા હોવાના અહેવાલો બાદ જસરા ગામે યોજાનાર અશ્વમેળાના આયોજન માટે વહીવટીતંત્રએ વિશેષ તકેદારી રાખવાની તાતી જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ, અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444+, અવની 555+ અને અવની 44-44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ ખાતે ખાનગી સ્કૂલ સામે જાહેર માર્ગ પર વારંવાર ભૂગર્ભ ગટરનું પાણી ફરી વળતું હોય તીવ્ર બદબૂના કારણે રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. થરાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નંખાઈ છે. જોકે ભૂગર્ભ ગટરના બાંધકામમાં શરૂઆતથી જ ગેરરીતિઓનું બદબુ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે ઠેર ઠેર છાસવારે ભૂગર્ભ ગટરમાંથી ઉભરાતું ગંદુ પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યું છે. રસ્તાની બાજુમાં ખાનગી શાળા આવેલી હોય રાહદારીઓ ઉપરાંત બાળકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
તેમ છતાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં આચરાયેલી ગેરરીતિઓ પર ઢાંક પીછડો કરતા ગટર વ્યવસ્થા બોર્ડ સામે પાલિકાના સદસ્યો ઉપરાંત આજુબાજુના રહીશો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પણ ભારે નારાજગી સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. ગત શુક્રવારે બનાસકાંઠાના લાખણી પંથકમાં ધસી આવેલા દીપડાએ વન વિભાગ અને પોલીસને દોડતી કરી દીધી છે. શુક્રવારે બપોરે લાખણી તાલુકાના વજગઢ ગામમાં નજરે પડેલા દીપડાએ એક સ્થાનિક રહીશ પર હુમલો કરી ગાયનું મારણ કરતા વજગઢ ગામ અને પંથકમાં ફેલાયેલા ફફડાટ વચ્ચે વન વિભાગની ટીમે પાંજરા સાથે વજગઢ ગામે પહોંચી જઈ આ દીપડાને પાંજરામાં પૂરવાની મથામણ આદરી હતી. જોકે ખેતરમાં ઉભા પાકમાં સંતાઈ ગયેલા આ દીપડાને પકડવામાં કોઈ સફળતા મળી નહોતી, જેથી વજગઢ પંથકના લોકોએ આખી રાત ઊંચા જીવે જ વિતાવી હતી. આવી સ્થિતિમાં લાખણી તાલુકાના ગેડા ગામે ધસી આવેલ આ દીપડો ગઈ રાત્રે ગેડા ગામમાં ગાયના વાછડા ઉપર હુમલો કર્યા બાદ દાડમના છોડમાં સંતાઈ ગયો હતો, જેથી થરાદ પોલીસની ટીમે ગેડા ગામના પ્રજાપતિ દશરથભાઈ કાળાજીના ખેતરમાં ધસી જઈ દાડમના છોડમાં છુપાવેલ દીપડાને પકડવાના પ્રયાસો કર્યા હતા અને મામલે તુરંત વન વિભાગને પણ જાણ કરાઈ હતી. જો કે આ દીપડો ગેડા ગામમાંથી પણ છટકી ગયો છે અને હાલ આ દીપડો થરાદના મોરાલ ગામ તરફ ગયો હોવાના વાવડ મળી રહ્યા છે, જેથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે વન વિભાગના અધિકારીઓ આ દીપડાને પાંજરે પૂરવા ઠોસ કાર્યવાહી હાથ ધરી લોકોને ભયમુક્ત કરે તે ઇચ્છનીય છે. આજકાલ અશ્વોમાં ગ્લેન્ડર નામનો ભયાનક રોગ સંક્રમિત થઈ રહ્યો છે. આ ભયાનક રોગ અશ્વો સહિત માનવો માટે પણ જીવલેણ બને છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આગામી 12 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અશ્વમેળા પૂર્વે બનાસકાંઠામાં ગ્લેન્ડર રોગનો શિકાર બનેલા 5 અશ્વોને મોતને ઘાટ ઉતારવાની ફરજ પડતા જસરા ગામે યોજાનાર અશ્વમેળાને લઈને ચિંતા ઘેરી બની છે. ગ્લેન્ડર નામની બીમારી અશ્વોની પ્રજાતિમાં જોવા મળતી હોય છે. આ બીમારીના લક્ષણો એટલા ગંભીર હોય છે કે જે અશ્વ આ બીમારીનો ભોગ બને તેને જાનથી મારી નાખવા સિવાય કોઈ જ ઉપાય બચતો નથી. અશ્વમાંથી અન્ય પ્રાણીઓ અને માનવોમાં પણ સંક્રમિત થતી આ ચેપી બીમારી જીવલેણ પુરવાર થાય છે. આ ગંભીર બીમારીની અસરથી સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળો પર યોજાનારા અશ્વ મેળા અને અશ્વ શો રદ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં અશ્વોનો સૌથી મોટો શો માનવામાં આવતો જોધપુરનો અશ્વ શો પણ આ બીમારીના પગલે રદ કરી દેવાયો છે. આ ગંભીર બીમારી વિશે જ્યારે અમે પશુઓના તબીબોનો સંપર્ક કર્યો ત્યારે અશ્વોની આ બીમારી ખૂબ જ ભયાનક અને જીવલેણ છે અને તે અશ્વો ઉપરાંત અન્ય પ્રાણીઓ અને મનુષ્યમાં પણ સંક્રમિત થતી હોવાથી ગ્લેન્ડરગ્રસ્ત અશ્વને જાનથી મારી નાખવા સિવાય કોઈ જ ઉપાય રહેતો નથી તેવી વિગતો બહાર આવી હતી. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં 5 જેટલા અશ્વો આ બીમારીનો ભોગ બન્યા હોવાના અહેવાલ બહાર આવતા વહીવટીતંત્ર દ્વારા અન્ય અશ્વોમાં વધુ ચેપ ના ફેલાય તે આશયથી 5 પીડિત અશ્વોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં ગ્લેન્ડરના મળી આવેલા 5 કેસો બાદ જિલ્લાનું પશુપાલન વિભાગ ઘોર નિંદ્રામાં છે. આજે આ ગ્લેન્ડરની બીમારી અંગે અમે અલગ અલગ તબીબોનો સંપર્ક કર્યો હતો, પરંતુ આજે શનિવાર હોવાના લીધે તમામ તબીબો રજા પર હોય છેવટે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બીમારીની ગંભીરતા અંગે માહિતી આપી હતી. રોગ છે ને એ ચેપી રોગ છે, એટલે એક જાનવરમાંથી બીજા જાનવરમાં સંપર્કમાં આવે એમાંથી ફેલાઈ શકે અને મેળામાં જયારે જાનવરો આવે એમાંથી ચેપ લઈને પછી એ જાનવરો જુદી જુદી જગ્યાએ જવાના, ત્યાં પણ એ કોઈ પણ જગ્યાએ ચેપ ફેલાઈ શકે. આ રોગમાં નિયમ પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે રોગ ડિટેક્શન થાય પછી એ જાનવરને નીચે લાઈટ કરવું પડે, એટલે એને મારી નાખવું પડે, નહીં તો બીજા બધા રોગો ફેલાઈ શકે ને ક્યારેક આ રોગ માણસમાં પણ ફેલાઈ શકતો હોય. સરકારે એટલે સરકાર સ્ટ્રિક્ટ એટલા માટે જેવું રોગમાં નિરીક્ષણ આવે પોઝિટિવ છે તો એને નીચે લાઈટ કરવું પડે. એટલે મૂળ રોગ ગંભીર કહેવાય, રોગ ઘણો ગંભીર રહે, સરકાર એને એટલા માટે કેમ કે ખોટો ફેલાય રોગ
પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારીની ગંભીરતાને લઈ પ્રસિદ્ધ હોર્સ શો રદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આગામી 12 તારીખના રોજ લાખણી તાલુકાના જસરા ગામે યોજાનાર અશ્વમેળામાં પણ અલગ અલગ રાજ્યોમાંથી અશ્વો આવનાર છે. ત્યારે બનાસકાંઠાનું વહીવટીતંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તે ખૂબ જ જરૂરી જણાય છે. જિલ્લા વહીવટીતંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા આ બાબતે સત્વરે કાર્યવાહી કરી આ મેળામાં આવનારા તમામ અશ્વોનું મેડિકલ પરીક્ષણ કરાવાય તે ઇચ્છનીય છે. ગ્લેન્ડર નામની બીમારી ખૂબ જ ગંભીર બીમારી છે અને આ બીમારી ખૂબ જ ઝડપથી પ્રસરતી હોય ત્યારે વહીવટીતંત્રએ પણ ગંભીર બનવાની જરૂર છે. જો આ બાબતે વહીવટીતંત્ર બેદરકારી દાખવશે તો આગામી સમયમાં આ બીમારી માનવીઓમાં પણ ફેલાઈ શકે છે અને મોટો એપિડેમિક સર્જી શકે તેમ છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,000 રૂપિયા રહ્યા હતા, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 38,550 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 38,350 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 805 થી 813 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 660 થી 711, ઘઉંના 320 થી 341, બાજરીના 235 થી 270, ગવારના 815 થી 829 તેમજ રાજગરના ભાવ 711 થી 767 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1245 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 2167, ઘઉંની 7, બાજરીની 431, ગવારની 47 તેમજ રાજગરાની 19 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં ચૂંટણી પૂર્વે જ કમળક્રાંતિ. જિલ્લા પંચાયતની એક તેમજ તાલુકા પંચાયતોની 3 થી વધુ બેઠક ઉપર ભાજપનો બિનહરીફ કબજો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પાલનપુરમાં બેઠક યોજી હોદ્દેદારોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. કોંગ્રેસની ટિકિટની લાલચ આપી દાવેદાર પાસેથી એડવાન્સમાં 25,000 રૂપિયા પડાવવાના મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ. કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે જ ખળભળાટ. પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા સરકાર સામે મંડાયો મોરચો. જો ખાનગીકરણની હિલચાલને બ્રેક ના લાગે તો ઉગ્ર આંદોલન છેડવાની વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ખુલ્લી ચીમકી. લાખણી પંથકમાં દશી આવેલા દીપડાએ વજેગઢ બાદ ગેળા ગામમાં મચાવ્યો આતંક. અમીરગઢના ઢોલિયાવાસમાં ગ્લેન્ડર રોગનો શિકાર બનેલા 5 અશ્વોને મોતને ઘાટ ઉતારાયા હોવાના અહેવાલો બાદ જસરા ગામે યોજાનાર અશ્વમેળાના આયોજન માટે વહીવટીતંત્રએ વિશેષ તકેદારી રાખવાની તાતી જરૂર. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.